सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदि दर्शित रम्य दिव्यरूपं भगवन्तं तामहं हरि विक्रम संवत 2019 वैशाख वद अमास शुक्रवार तारीख 19 मे 2023 कथास्थल भजन हॉल कुंडलधाम आजे कथाभाग 455 आपणे आव्या छे अध्याय 105 आजथी आ ग्रंथमां परचा प्रकरण शुरू थाय छे अर्थात पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायणे એમના કોઈ એક સંત ભક્ત વ્યક્તિ વિશેષને પોતાના ઐશ્વર્યનો પ્રતાપનો કોઈ ખાસ સ્પેશિયલ અનુભવ કરાવ્યો હોય એ કથા આમાં બહુ સુંદર આવી રહી છે. આમ તો આ મૂળ ગ્રંથ જ ભક્ત ચિંતામણીની પેટર્નને વરેલો છે, તો એ સ્ટાઇલ મુજબ આમાં પણ કેટલાક પરચાઓનું વર્ણન છે. જી હા, અમુક નવા પણ છે. આખરે ભગવાન સ્વામિનારાયણનો મહિમા વધારવામાં આ કથા આપણને બધાને ખૂબ જ કામની છે. વળી આપણા જીવનમાં ગમે ત્યારે કોઈ દુઃખ આવે, મુશ્કેલી હોય, આવી કથા સાંભળી હોય તો આપણને કાયમ ભગવાનનું બળ રહે કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વસમર્થ છે, તેઓ જે ધારે તે બધું જ કરી શકે છે. મારે એનો ભરોસો રાખવાનો હોય, પોઝિટિવ રહેવાનું હોય, તેઓ ક્યારેય કોઈનું બગાડતા નથી, જે કરે તે સારું જ કરતા હોય છે. મુકુંદાનંદ બ્રહ્મચારીએ કહ્યું, હે ઉત્તમ રાજા, હવે હું તમને શ્રી હરિ સજાનંદ સ્વામી મહારાજના અનુપમ ઐશ્વર્ય પરચાઓ સંભળાવું છું, તેને તમે પ્રેમથી સાંભળો. આ સમયે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે અવતાર ધરીને અપાર ઐશ્વર્ય દેખાડ્યું છે. આ વખતે જ્યારે એ અક્ષરધામાધિપતિ પોતે પધાર્યા ત્યારે એમણે જે પરચા પૂર્યા, પ્રતાપ જણાયો, એનો કોઈ માપ આવે નહીં એટલું બધું એ ઐશ્વર્ય છે. કેવો કેવો તે પ્રતાપ જણાયો છે તો આ સમાજમાં વૈષ્ણવ, શૈવ, શક્તિ ઉપાસક, જૈન અને યવન આદિ ઘણા બધા અલગ અલગ મતને માનનાર મનુષ્યો છે. એમાંથી સ્વામિનારાયણ ભગવાને જેના જેના ઉપર કૃપા કરી તે બધાને તેના તેના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા. તેના તેના ઉપાસ્યના સ્વરૂપો ભગવાને સાક્ષાત દેખાડ્યા. અથવા કોઈને એવી ઈચ્છા હતી, એમણે કહ્યું કે મને મારા ઈષ્ટદેવના દર્શન કરાવો, એ મને કહે તો હું તમને પૂર્ણ પુરુષોત્તમ માનું. આવા જે જે કોઈ હતા એ બધાને માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રતાપે આ પરચા પૂર્યા. તેમાંથી જે કોઈ શ્રીહરિના સંબંધમાં આવ્યા તે સૌને આ પ્રગટ પરમાત્માએ તેના તેના ઈષ્ટદેવના અનુપમ સ્વરૂપોના દર્શન કરાવ્યા છે. વળી તે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન ક્યારેક કોઈ એક સ્થાનમાં રહ્યા હોવા છતાં પોતાના ભક્તને હજારો ગાંવ દૂર દર્શન આપે છે. હોય ગઢડામાં, વડતાલમાં, ધરમપુરમાં, સુરતમાં, જૂનાગઢમાં, પંજાળામાં, લોયામાં, કુંડળમાં, વડતાલમાં, અમદાવાદમાં, ભુજમાં, પણ ત્યાંથી હજારો ગાંવ દૂર કોઈ ભક્ત હોય અને એ ભક્તનો દિલનો એવો ભાવ હોય તો મારા પ્રભુજી તરત જ ત્યાં પણ દર્શન દે, એની સાથે વાત કરે, એનું દુઃખ દૂર કરે. આવી આ ભગવાન સ્વામિનારાયણે એક વાર નહીં અનેક વાર સામર્થ્યો જણાવી છે. આમ એક પછી એક નાના નાના સેમ્પલો આપે છે કે આવા આવા પ્રકારે સ્વામિનારાયણ ભગવાનને ઐશ્વર્ય જણાવ્યા હતા અને હવે એક વાત
એવી આવે છે કે જે આજે પણ આપણને પ્રેરણા મળે, ભાવ થાય કે આવું મારા ઘરે પણ બને તો કેવું સારું. ખાસ કરીને બહેનો અને જે કોઈ રસોઈ બનાવનાર સંતો સાધુ વગેરે હોય એ બધાને પણ આમાંથી ભાવ થાય કે અરે, કોઈ ભાવથી પ્રેમથી રસોઈ બનાવી, ભગવાનની પ્રતિમા આગળ થાળ ધરાવી અને મારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત થાળ આરોગવા પધારે, આવા મારા જીવનના ભાગ ખુલી જાય તો કેવું સારું. આથી વધારે બીજું શું કે આપણી સેવા સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પધારીને સ્વીકાર. જો એનો એક ઉલ્લેખ ચોથી ચોપાઈમાં બહુ સુંદર છે. કબુ પ્રતિમા મે કરી પ્રવેશા, કબુ પ્રતિમા મે કરી પ્રવેશા, જે મત થાલ પય પીત અશેષા, જે મત થાલ પય પીત અશેષા, કબુ પ્રતિમા મે કરી પ્રવેશા, કબુ પ્રતિમા મે કરી પ્રવેશા, જે મત થાલ પય પીત અશેષા, જે મત થાલ પય પીત અશેષા, કબહુ કાંત સમય હરિ જન કો, 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 તેરન આવત લઈ સંતન 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 કો, કબુ પ્રતિમા મે કરી પ્રવેશા, કબુ પ્રતિમા મે કરી પ્રવેશા, જે મત થાલ પય પીત અશેષા, કોઈ પ્રેમી ભક્તએ મારા પ્રભુજીને જમાડવા માટે ભાવ વિભોર થઈને થાળ તૈયાર કર્યો હોય અને પછી એ વાલા મહારાજના સ્વરૂપ આગળ ધરાવે તો મારા પ્રભુજી એ પ્રતિમા સ્વરૂપમાં સાક્ષાત પ્રવેશ કરી અને એ ભાઈનો બહેનનો સંતનો ભક્તનો ભાવ જોઈને એ થાળ અને ત્યાં ધરાવેલું દૂધ પાણી વગેરે જે હોય ને મારા વાલમજી પૂર્ણ પ્રેમથી બધું સ્વીકારે છે. એવી પ્રભુજીની કૃપા છે. હે ભગવાનને ભક્તોને લાડ નથી લડાવવા, હવે એમણે આવા લાડ લડાવવાના બંધ કર્યા છે એવું નથી વાલા ભાઈઓ. આપણે એવો પ્રેમ નથી કરી શકતા એ ખામી છે. જમાનો એટલો ફાટી હાલ્યો છે બાપ. આ મોડર્ન જમાનામાં આપણા ઇન્દ્રિયોને અંતઃકરણને એટલો બધો નવો નવો ચારો મળે છે કે ચારો ચરીને આપણે એટલા બધા ધરાઈ જાય છે કે હવે ભગવાનમાં એટલો પ્રેમ કરવાનો વખત જ નથી વધતો. હજારો પ્રકારની જિજ્ઞાસા વૃત્તિઓ વધી રહી છે અને સંતોષાઈ રહી છે. અનેક પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ થાય છે. જમાનો એવો આવ્યો છે, સત્સંગમાં આપણે આવ્યા ત્યારથી સેવા ભક્તિ કરતા હતા, ભગવાનની અને આપણા વડવાઓની કૃપાથી આજ લગભગ ઘણાને જરૂર કરતાંય વધારે આવક મળી રહે એવું થઈ ગયું છે. જરૂર પૂરતું તો હોવને થઈ ગયું, એટલે આવક છે, ઘર છે, ગાડી છે, બંગલા છે, એટલે આપણે બધા ખાઈએ પીએ હરીએ ફરીએ ને એ ગામમાં વટ પાડીએ. હો કે મને કોઈ આમ સામાન્ય માનવા જોઈએ નહીં, આમ કિસી છે કામ નહીં હે. આમ આપણે એટલી બધી વૃત્તિઓ બીજી કરી રહ્યા છીએ કે હવે પ્રભુને એવો પ્રેમ ક્યારે કરીએ કે મારા વાલાને એમ થાય કે મારે આનો થાળ જમવા જવું પડશે, એ મારા માટે રોવે છે, એ મને સંભાળે છે, એ દાસનો દાસ થઈને કેવી ભક્તિ કરે છે, એવું આપણે નત કરતા. એટલે આજ આપણે ત્યાં પ્રભુ નથી પધારતા. બાકી ખરેખર
આજે પણ એ એવા ને એવા જ સમર્થ છે, એટલા જ પ્રગટ પ્રમાણ છે. એવી જ રીતે એમના આશ્રિત કોઈ ભક્ત ખરેખરા ભગવાનના કૃપાપાત્ર બન્યા હોય, આજીવન ભગવાન અને સંતને રાજી કર્યા હોય, આશરો અચળ રાખ્યો હોય, આજ્ઞા પાળી હોય, એનો જેવો અંતકાળ આવે ને, આજે પણ સંતોએ સહિત મારા વાલા એને તેડવા આવે છે. આવી ભગવાન સ્વામિનારાયણની દિવ્ય સામર્થ્ય છે. જો સાંભળો, એક સેમ્પલ થાળ આરોગવાનું. એક વખત વડોદરાના વિખ્યાત વૈદ્યરાજ રામચંદ્રભાઈએ ગોપાળાનંદ સ્વામીને સંત મંડળે સહિત ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. તરલેશભાઈ, ભૂદેવોના ઘરે સંતો એમનું રાંધેલું તૈયાર જમી શકે એવો આપણો શાસ્ત્રીય પ્રબંધ છે. જો એ ભૂદેવ ધર્મ નિયમમાં રહેતા હોય, પવિત્રપણે જીવન જીવતા હોય, વ્યસન ન કરતા હોય, એકલાની એન બૈરું એના ઘરમાં રહેનારા બધા સભ્યો પણ એવા પવિત્ર હોય, તો સંતો એમના ઘરે પધારે અને એમણે બનાવેલું ભોજન જમે. રામચંદ્ર વૈદ તો એવા જ હતા, એમનો પરિવાર પણ એમને વધી જાય એવા ભગવાનના મહાભક્ત હતા. ગોપાળાનંદ સ્વામી સંત મંડળને લઈને ત્યાં પધાર્યા. વૈદ્યરાજ મોટા હરિભગત, શહેરમાં પણ મોટું નામ, કેટલાક હરિભક્તો જે ઉત્સવિયા હરિભક્તો હતા, જે મંદિરમાં ધૂન કીર્તન કરતા હોય એમને અને કેટલાક વિદ્વાન બ્રાહ્મણોને પણ ત્યાં જમવા નોતરેલા હતા, એ બધા પણ આવ્યા. વૈદ્યરાજના ઘરે ઘણા બધા ભક્તો ભેગા થઈ ગયા. એ જે રામચંદ્ર વૈદ્યનું મકાન હતું, આપણને એ સ્થળ હમણાં બતાવવામાં આવ્યું. આ જે બતાડે છે ને, કહે છે કે આ વૈદ્યરાજની હવેલી છે. એ જમાનાના રાજ વૈદ્ય હતા, ખાસું બધું ધન કમાતા, મોટું નામ. તો કહે છે કે આ એ હવેલી છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન એમના મહામુક્ત ગોપાળાનંદ સ્વામી પધાર્યા. કેટલાક આ ઘરે પરચાઓ થયા છે. રસોઈ તૈયાર થઈ ત્યારે એક મોટા થાળમાં ભગવાનને થાળ ધરાવવા માટેનું બધું નૈવેદ્ય તૈયાર કરવામાં આવ્યું અને વૈદ્યના ભાઈ હરિશ્ચંદ્રભાઈએ સ્વામિનારાયણ ભગવાનને પોતે જે એમની મૂર્તિ આપી હતી, એ જે ઘર મંદિરમાં પધરાવેલી હતી, ત્યાં જઈને એ થાળ ધરાવ્યો. જળનો એક મોટો કળશ ભરીને પણ ત્યાં મૂક્યો. તુલસીનું એક પત્ર થાળમાં પ્રભુને આ કૃષ્ણાર્પણ કરવાના ભાવથી અર્પિત કરવામાં આવ્યું અને પછી દેવઘરના કમાડ વાંસી દીધા. ઘર મંદિરના બારણા બંધ કર્યા. એક ભૂલ રહી ગઈ, અંદર દીવો પ્રગટાવવો હરિશ્ચંદ્રભાઈ ભૂલી ગયા. રોજની આવી પ્રેક્ટિસ ન હોય ને, એ જમાનામાં બારણા બંધ કરો તો બીજી લાઇટોની તો વ્યવસ્થા હોય ને, એટલે દીવો કરે તો ઘરમાં પૂરતું અંજવાળું રહે. પણ હવે એ ભૂલાઈ ગયું, એનો પસ્તાવો થયો, પણ હવે બારણું બંધ કરી દીધું, પછી હવે ફરીને ખોલાય નહીં, પ્રભુ જમવા પધાર્યા હોય એવો ભાવ. વાલા ભક્તો, થોડીક જ વાર થઈ, અચાનક અંદર ચાર પાંચ જણ ભેગા થઈને થાળ ગાતા હતા ની બહાર સંભળાવવા લાગ્યું. શું ગાતા હતા? થાળ. આપણે ત્યાં ઠાકોરજી મહારાજ જમવા બેસે ત્યારે થાળ બોલવામાં આવે છે ને. ભૂમાનંદ સ્વામીનો આજ તો આખા સંપ્રદાયમાં બધે જ મંદિરે મંદિરે ઘરે ઘરે ગવાય છે, પણ એ વખતે પ્રેમાનંદ સ્વામીનો કરેલો થાળ રામચંદ્ર વૈદ્યના ઘરે બધાને બહાર ફળીમાં સંભળાતો હતો. થાળ ગાયનના ગંભીર અને મધુર શબ્દો ગોપાળાનંદ સ્વામી સાંભળે, સંતો સાંભળે, બ્રાહ્મણો સાંભળે, હરિભક્તો સાંભળે, બધા સ્પષ્ટ સાંભળે કે અંદર પ્રેમાનંદ સ્વામીનો થાળ બોલાય છે. અને આવા શબ્દો આપણે અહીં સાંભળ્યા જ ન હોય એવા દિવ્ય મધુર શબ્દો. થોડી વાર થઈ, થાળ પૂરો થયો એટલે હરિશ્ચંદ્રભાઈ પાછા કમાડ ઉઘાડવા હાલ્યા. એટલે ગોપાળાનંદ સ્વામી કે નહીં નહીં નહીં, હમણે ખમો. કાં સ્વામી? કે હમણે ઉઘાડશો નહીં, અંદર સૂરજનારાયણે દીવો પ્રગટાવ્યો છે ને, એના પ્રકાશમાં વાલા મહારાજે તો જમી લીધું છે, પણ એમની હારે જે પંચાયતન દેવો તમારા ઘર મંદિરમાં છે ને, એ હજી પ્રસાદી લે છે. પંચાયતન દેવો માને જાણો છો ને, શિક્ષાપત્રીમાં જે પાંચ દેવોને પૂજવાનું કહ્યું છે, એ વિષ્ણુ, સૂર્ય, મહાદેવજી, એમના દીકરા ગણપતિજી અને પાર્વતીજી. આ અંદર જમવા બેઠા છે.
થોડી વાર થઈ નારાયણ ધૂન શરૂ થઈ. શું શરૂ થયું? જેમાં પછી ઘણી વાર ધૂન બોલાવવાનો સ્વામિનારાયણ ભગવાનનો ધારો, એ નારાયણ ધૂન શરૂ થઈ. ગોપાળાનંદ સ્વામી કહે આ ધૂન પૂરી થાય પછી કમાડ ઉઘાડવાના, એ પહેલાં ન ઉઘાડશો. ધૂન પણ બાર બધાને સંભળાય હો. જ્યારે સ્વામીએ કહ્યું અને દરવાજા ખોલ્યા તો જેટલું કાંઈ થાળમાં ધરાવવામાં આવ્યું હતું એમાંથી 3 ભાગનું વપરાઈ ગયું હતું અને માત્ર 25% પ્રસાદ વધ્યો હતો. ભોજન અને પાણી બધું, અને હરિશ્ચંદ્ર ભાઈ બાર જે પસ્તાવો કરતા હતા કે દીવો પ્રગટાવવાનું ભૂલાઈ ગયો, દીવો ભૂલાઈ ગયો, એ અંદર ઝળહળ 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 પ્રકાશ આપી રહ્યો હતો. આવું બન્યું વાલા ભાઈઓ. એક નવાઈની વાત એ બની, જ્યારે હરિશ્ચંદ્રભાઈ ફરીને ગયા તો મોટા મોટા સુગંધિમાન પુષ્પોના 3 હાર ત્યાં પડ્યા હતા. થાળ ધરાવતી વખતે કઈ હાર તો ત્યાં મૂક્યા નહોતા. ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામી કે કાંઈ વાંધો નહીં, બધું અહીં લઈ આવો. પછી થાળની જે પ્રસાદી હતી એ જે કાંઈ રસોઈ બનાવેલી હતી એમાં મેળવી દીધી. પછી ગોપાળાનંદ સ્વામી સંતો બ્રાહ્મણો હવને પીરસી પીરસીને જમાડ્યા. આજ તો રામચંદ્રભાઈ હરિશ્ચંદ્રભાઈના ભાગ છે કે એના હાથનું સંતો જમવાના છે, એમનું રાંધેલું એમનું પીરસેલું. લગભગ 250 માણસની રસોઈ કરી હતી. પણ ધીરે 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 માણા એટલું બધું વધતું ચાલ્યું હો. આવો બધો બનાવ હોવ ભાળે એમ બન્યો છે ને, આ કંઈ અજાણ્યું નથી. બધા સાંભળતા હતા, સત્સંગી બિન સત્સંગી બધા, કે અંદર કોક ગાય છે. આ 3 હાર નીકળ્યા, થાળ ધરાવ્યો હતો એમાંથી 25% જ વધ્યો અને કોઈએ દરવાજો ખોલ્યો હતો જ નહીં. આ બધા ભાળતા હતા ખુલ્લમ ખુલ્લું. તે બાપ રે બાપ, થોડીક જ વારમાં વાત ફેલાણી, 700 માણસ ભેગું થઈ ગયું. રસોઈ કેટલાની બનાવેલી? 250ની. ગોપાળાનંદ સ્વામી કે ચિંતા કરતા નહીં વૈદ્યરાજ, બધાને જમાડવા જ માંડો. જમાડી દીધા. આપણે ત્યાં કંઈક પ્રસંગ હોય ને માણસો વધી જાય, આપણને વિચાર આવે આવું થાય કેવું સારું. પણ આપણે આવું કરવું હોય તો પહેલાં રામચંદ્ર વૈદ અને એના પરિવારજનો જેવો પ્રેમ એવો ભાવ એ તો આપણે કેળવો પડે ને. પછી પેલા જે 3 હાર અંદરથી પ્રસાદીના આવ્યા એમાંથી એક જે મોટો ગુલાબનો હાર હતો એ વૈદ્યરાજે ગોપાળાનંદ સ્વામીને પહેરાવ્યો. સ્વામી હસ્યા કે સારું કર્યું, ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પહેરેલો આ પ્રસાદીનો હાર છે. વૈદ્યરાજ આ હાર કોણે પહેર્યો હતો? ખુદ આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણા માટે મૂકી ગયા છે. પછી બીજા 2 હાર વધ્યા. ગોપાળાનંદ સ્વામી કે આ મોગરાનો અને ચંપાનો હાર છે ને એ ધર્મદેવ અને ભક્તિ માતા આવ્યા હતા એના પ્રસાદીના હાર છે, આવો અહીંયા, એમ કહીને 2 ભાઈઓને પહેરાવ્યા. વાલા ભક્તો, આવું વડોદરામાં બન્યું હતું. આજે પણ કોઈ, હું કે તમે, ઇન્ડિયામાં કે આઉટ ઓફ ઇન્ડિયા, જો આવો પ્રેમ આવો ભાવ આવી આસ્થા આવી નિષ્ઠા કેળવીએ, આવી ભક્તિ કરીએ અને વાલા મહારાજ રાજી રાજી થઈ જાય તો આજે પણ આ પોસિબલ છે. આપણા હાથમાં છે, આપણે ભગવાનને રાજી કરવા છે, ભગવાન ભજવા છે, પ્રભુનો સાક્ષાત અનુભવ મેળવવો છે, કે પછી ખાઈ પી લીલા લહેર કરીને આ દુનિયામાં જલસા પાણી કરવા છે. આપણે સત્સંગીઓની એક મેન્ટાલિટી ફિક્સ થઈ ગઈ છે કે અંતકાળે મારા તેડો આવે તો બહુ સારું, બસ એટલું આપણે મેક્ઝિમમ એટલું વિચારી રાખ્યું છે. શું વિચાર્યું છે? અંતકાળ આવે ને મારા તમે તેડવો આવજો બસ. ત્યાં સુધીનો આપણને અત્યારે કોઈ એવું છે જ નહીં કે અત્યાર સુધી આવું બધું અનેક વખત બનતું તો મારે કેમ આવું નથી, એ મારી કચાશ છે, મારે સુધારવાની જરૂર, આવું આપણને કોઈથી વિચાર નથી આવતો. અને અંતકાળ આવી ગયા પછી આપણે કોઈ દિવસ કોઈને કહેવાનો વખત નથી રહેતો હવે મારું શું થયું, એ એવું રિસ્કી છે. એટલા માટે ખરેખર એ જોખમ ખેડવા કરતાં અત્યારથી જ આવા ભક્ત બનવાનું જો શરૂ કરી દઈએ ને તો બહુ સારું. જેટલો આપણે આપણા શરીરને પ્રેમ કરીએ છીએ, શરીરના હગા સ્ત્રી પુરુષ વગેરેને કરીએ છીએ,
એટલો જ, અને થાય તો થોડોક એના કરતાં વધુ મારા પ્રભુને ને પ્રભુના પ્યારા સંત ભક્ત ભલે દેહના હગા ન હોય તો પણ જો એમને કરીએ, એમાં મમત્વ રાખીએ, એના માટે જીવીએ, એને રાજી રાજી કરીએ, તો આજે પણ એ પોસિબલ છે ખરું. પણ શરીર, શરીરના હગા પંચ વિષયમાં આપણને જેટલો પ્રેમ છે, સુખ સમજાય છે, એનું મહત્વ મનાઈ ગયું છે, એટલું વાલા મહારાજનું થઈ જાય, મહારાજના વાલા સાચા સંતો ભક્તોનું થઈ જાય ને તો બેડો પાર હમણાં જ થાય એમ છે. સાંભળો, હવે ફરી એક નવા ઐશ્વર્ય પ્રતાપની અહીંયા આ ગ્રંથમાં નોંધ લેવામાં આવી છે. કોઈ વાર કોઈ પણ જીવને સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવી ગોલોક કે અક્ષરધામ દેખાડે છે. ગોલોક અક્ષરધામ તો દિવ્ય લોક છે. આપણે ખાલી ઘરે બેઠા બેઠા કોઈને દુકાન દેખાડવી હોય તો આપણે દેખાડી દઈએ, વાડી ખેતર બતાવી શકીએ. અરે આપણે ખુદ આપણા શરીરનું કેટલું નથી જોઈ શકતા તો બીજાને બીજાનું હું બતાડી શકીએ હે? બસ આ વિચારીએ તારે ખબર પડે કે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેવા સમર્થ હશે. એ જે વ્યક્તિ માટે જે સંકલ્પ કરે એ બધું જ એને દેખાય. કાંઈ એટલે કાંઈ અશક્ય જ નહીં. ભગવાન એમ વિચારે, આ 1,00,000 માણસ બેઠા છે, આમાંથી 1,000 ને બદ્રિકાશ્રમ, 10,000 ને શ્વેતદ્વીપ, 25,000 ને વૈકુંઠ, 50,000 ને ગોલોકધામ દેખાય એટલે એમ જ થાય. બોલો, આવા પ્રભુજી છે. ક્યારેક પોતાના સંત ભક્તને સંકટ આવ્યું જાણી શ્રી હરિજી પોતે તત્કાળ તેમની પાસે પ્રગટ થાય છે અને તેની રક્ષા કરે છે. ધર્મકુમાર શ્રી હરિકૃષ્ણ મહારાજના આવા અનેક પ્રકારના ઐશ્વર્ય પરચાવો હાલ પણ જોવા મળે છે. મુકુંદાનંદ બ્રહ્મચારી કહે છે, હે રાજન દાદા ખાચર, તેમાંથી હવે હું તમને કેટલાક પરચાવો કહી સંભળાવું છું. બન્યું છે તો બહુ બધું, પણ થોડાક સેમ્પલ તમને આપું છું. જો શ્રી હરિના તે સર્વે પરચાવો કહેવા જાઉં તો આ ગ્રંથ 100 કરોડ ગણો મોટો થઈ જાય. કેટલો મોટો થઈ જાય? જેટલો થવાનો છે એના કરતા 100 કરોડ ગણો, એટલે 1 અબજ ગણો મોટો થઈ જાય. એટલા સ્વામિનારાયણ ભગવાનના પરચા, પ્રતાપ, ઐશ્વર્ય, ચરિત્ર, લીલા, ઓહો, એટલે હું બધા તો કંઈથી કહી શકું, તો પણ સ્વામિનારાયણ ભગવાનના તે સર્વે પરચાઓનો ક્યારેય પાર આવ્યો નથી અને આવે એમ પણ નથી. એટલે પછી હું બધા કહેવાનો પ્રયાસ નહીં કરું, અમુક સેમ્પલ આપને કહું. હાલમાં સ્વામિનારાયણ ભગવાનનો આવો અજોડ પ્રતાપ જોઈને કોણ અને કેટલા બધા જીવો તેમના આશ્રિત થયા છે તે હું તમને જણાવું. સાંભળો, ચારેય વર્ણ અને ચારેય આશ્રમના સ્ત્રી પુરુષો તેમના સત્સંગી થયા છે. વળી જૈન, મુસ્લિમ, પારસી, કબીરપંથી અને વલ્લભ તથા પ્રણામી સંપ્રદાયના આમ અલગ અલગ મતને માનનારા અનેક નર નારીઓ પોતપોતાના મતનો ત્યાગ કરી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયને કારણે, દિવ્ય અનુભવને કારણે એમને આશરે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને કોઈ પણ પ્રકારના શસ્ત્રનો ઉપયોગ કર્યા વિના પોતાના પ્રૌઢ પ્રતાપથી આજ દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે. દિગ્વિજય એને કહેવાય કે એક કોઈ દિશા સાંધીને તમે હાલ્યા જાઓ, હાલ્યા જાઓ, હાલ્યા જાઓ, દરિયાનો છેડો આવે ત્યાં સુધી તમે ક્યારેય હારો જ નહીં. આને શું કહેવાય? દિગ્વિજય કરી લીધો. લ્યો, આવો દિગ્વિજય. તે ભાઈ ભગવાન કોનાથી હારે? હે, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને આવો દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે. આમ જે કોઈ શ્રી હરિના શરણે આવ્યા છે તેના સંબંધી જનો કે જ્ઞાતિજનો આવીને અનેક પ્રકારની ઉપાધિ અડચણ કરે છે, તેમ છતાં પણ સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ નિશ્ચયવાળા તે ભક્તજનો આ સત્સંગનો ક્યારેય ત્યાગ કરતા નથી. કરતા છે, સાચું સમજી ગયા છે, એ ભાળી ગયા છે કે આ કેવા મોટા પ્રભુ છે. નો સમજાય, વિરોધ કરે, નિંદા કરે, ટીકા કરે, અમે તો સમજીએ છીએ કે આ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પોતે છે.
લોકો ભલે ને સારું બોલે ભાઈ, વાંકું બોલે, નિંદા કરે, ટીકા કરે, ઠેકડી કરે, મશ્કરી કરે, એની સામું શું કામ જોઈએ? આની સામું ન જોયા કરીએ? સ્વામિનારાયણ ભગવાનના સત્સંગનો લાભ લેવા માટે તે ભક્તો પોતાના જીવનમાં અનેક પ્રકારના સંકટો પણ સહી લે છે. તેઓ પોતાના ઘર કુટુંબનો ત્યાગ કરી દે છે. ભગવાનને ભજવામાં આડા આવે ને તો કે ન જ જોતો સંસાર, જવા જો, તમારો વ્યવહાર ગયો ખાડે, આવું બધું ખુમારીવાળા. પણ આ સત્સંગને કોઈ પણ ભોગે છોડતા નથી હો, એવો મહિમા, એવી ખુમારી. કેટલાક લોકો આવા બન્યા હશે એનો આમાં એક ઉલ્લેખ છે. સાંભળો. અનેક લક્ષ શરણ જન આયા, અનેક લક્ષ શરણ જન આયા. લક્ષ એટલે લાખ, એક લાખ, દોઢ લાખ, એ કે છે અનેક લાખ. કેટલા? અનેક લક્ષ શરણ જન આયા, અનેક લક્ષ શરણ જન આયા. સબકુ હરિ અવતાર મનાયા, સબકુ હરિ અવતાર મનાયા. યહ ઐશ્વર્ય બડા હૈ સબસે, યહ ઐશ્વર્ય બડા હૈ સબસે. માયિક દ્રષ્ટિએ જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન આપણને આપણા જેવા જ એક મનુષ્ય લાગે, પણ અનેક લાખો લોકોએ એને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રૂપે અવતર્યા હોય એવા માન્યા અનુભવ્યા. આ સૌથી મોટું ઐશ્વર્ય છે સ્વામિનારાયણ ભગવાનનું. એક એવો મોટો સ્વામિનારાયણ ભગવાનનો સમયો થયેલો તો આપણા ગ્રંથોમાં એવું લખ્યું છે, એક સમયો કરવા 3 લાખ માણસ ભેગું થયું હતું 200 વર્ષ પહેલાં. હો, જ્યારે પ્રભુ અહીં હતા ત્યારે આ નેટનો જમાનો નહોતો, આ પ્રિન્ટિંગ કે ઇલેક્ટ્રોનિક મીડિયાઓ કદી નહોતા ભારતમાં. તે દિવસે કેટલા લાખ? તો કુલ એને કેટલા માનતા હશે વિચારો તો ખરા. તમે આજ દિવસ સુધીમાં વિચાર કરો કે આ ધરતી ઉપર અનેક મોટા મોટા રાજા થઈ ગયા છે, અનેક બધા સુપ્રસિદ્ધ માણસો થઈ ગયા છે. એ કોઈને એમ કે તમે બધા મન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માનો, કોઈ દિલથી માની લે? આ દુનિયાના કેટલાય મોટા મોટા એવા આક્રાંતાઓ થયા, એ લોકો ભય બતાવે તો કેટલાક માણસો તો મરી ગયા, પરંતુ એ ભગવાન નહોતા તો એને ભગવાન માન્યા નહીં. અને કોકે બિચારા એ લાચારીમાં એને મોઢે હા પાડી, પણ કોઈ દી હૈયું હા પાડતું હોતું ન હોય. જ્યારે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર આવ્યા ત્યારે એના માટે લાખો લોકો એને ભગવાન તરીકે માને, અનુભવે, એનું ધ્યાન ભજન કરે અને બોલીને ધામમાં જાય. આ કેવડું મોટું ઐશ્વર્ય! એટલે લખ્યું, કૌશે બન્યા ન બનહી કબસે. આજ દિવસ સુધી કોઈથી આવું થયું નથી અને ભવિષ્યમાં આવું કોઈથી ક્યારેય થઈ શકશે પણ નહીં. કારણ કે સ્વામિનારાયણ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે હતા છે, તો એનો અનુભવ આવો આપી શકે. હવે બીજા એવા હોય નહીં તો આપણે એના માટે એવો અનુભવ ક્યાંથી લાવીએ? ત્રેતાયુગમાં રામચંદ્ર પ્રભુનો અને દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ પ્રભુનો અવતાર પૃથ્વી પર પ્રગટ થયો હતો. જ્યારે તેઓ પ્રગટ હતા તે સમયે પણ આટલા નર નારીઓએ તેમને ભજ્યા નહોતા. તે સમયે સ્ત્રી પુરુષોના મોટા મોટા સંઘ ભેગા મળીને પ્રગટ પ્રભુના દર્શને આવ્યા હોય એવી કોઈ વાત કોઈ પુરાણમાં કહી નથી. હાલમાં સ્વામિનારાયણ ભગવાનને હજારોની સંખ્યામાં તો પરમહંસ બનાવ્યા છે.
સાંભળો, તેમાં 500 પરમહંસો તો મુખ્ય ગણાય છે. 500 પરમહંસ આવું બોલાય છે ને, એ તો મુખ્ય, બાકી એમના કરેલા સાધુઓ તો હજારો. શ્રી હરિએ પોતાના પ્રતાપે તે સર્વે સંતો પાસે 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરાવ્યો છે. વળી સ્ત્રી પુરુષોની સભા જુદી કરાવી છે. અત્યારે સ્વામિનારાયણ ભગવાને જેવા વ્રતધારી અર્થાત બ્રહ્મચર્ય પાલનાર ભક્તજનો તૈયાર કર્યા છે, તેવા પૂર્વે કોઈ અવતારે કર્યા નહોતા. સ્વામિનારાયણ ભગવાને એના સંતો હરિભક્તોને જે નિયમો પડાવ્યા, જે ધર્મ પડાવ્યો, ઓહો બેજોડ. હાલ આ ઘોર કળિયુગ ચાલે છે તે સૌ કોઈ જાણે છે. તેમાં કોઈ કોઈની આજ્ઞા માનવા તત્પર હોતા નથી. અત્યારે આ કળિયુગના વાતાવરણમાં સ્ત્રી પુત્ર અને સેવક એ સૌ કોઈ ધન ચાહે છે. બોલો, સાચું કે ખોટું? ધન મળે ત્યાં સુધી હવ કોઈ પ્રેમ ભાવ દર્શાવે, અને પૈસા મળતા બંધ થાય તો બધું પૂરું. હગી પત્ની હોય તોય, હગો દીકરો હોય તોય, તો નોકર ચાકરનું તો કહેવું જ શું. પૈસા વિના તો તે પણ શુદ્ધ મને સેવા કરતા નથી કરે. તમે કમાતા હો ત્યાં સુધી જેટલું રિસ્પોન્સ ઘરમાંથી સારો મળે એટલો કમાતા બંધ થઈ જાવ, માથે દેવું થાય તો હવે હોય. જ્યારે આવા સમયમાં સ્વામિનારાયણ ભગવાને અનેક નર નારીઓને પ્રેમથી પોતાની આજ્ઞામાં વર્તાવ્યા છે, આ સમાન બીજું કોઈ ઐશ્વર્ય કહેવાય નહીં. આજથી લગભગ 130-135 વર્ષ પહેલાં, અને સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થયા પછી લગભગ 60 વર્ષ પછી, વડતાલ ગાદીના તૃતીય આચાર્ય પ્રવચ્છી વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં પ્રસ્તાવના લખી. શું લખ્યું? પ્રસ્તાવના એમણે જાતે લખી છે. એમાં એમણે જે થોડુંક આ વિશે લખ્યું છે ને, એવું સંભળાવું, સાંભળો. એમણે એવું લખ્યું કે આ હરિલીલામૃત ગ્રંથ કોઈ નિષ્પક્ષ પાઠથી અને શુદ્ધ અંતઃકરણથી વાંચશે અથવા સાંભળશે, અને જો એના ઉપર તટસ્થપણે વિચાર કરશે, તો તેના મનને ચોક્કસ એવો નિશ્ચય થશે કે સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, અને અસંખ્ય જીવોના કલ્યાણને વાસ્તે અને વેદ ધર્મ પ્રવર્તાવાને અર્થે તેમણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે. જેને નાસ્તિક ભાવ હોય, શંકા કે સંશય રહ્યા કરતા હોય, તેવા જીવો ભગવાનના અદ્ભુત ચરિત્રની વાત માનતા નથી, પણ તેઓ વિચાર કરતા નથી કે માણસમાં પણ કેટલી શક્તિ પરમેશ્વરે મૂકેલી છે, તે પણ આપણે આગળથી કળી શકતા નથી. માણસમાં આવી એવી શક્તિ હોય, એબિલિટી હોય, એની આપણે અગાઉ કલ્પના કરતા નથી. એણે એક સેમ્પલ આપ્યો, સાંભળો. જેમ કે વીજળીના તાર, એ જમાનામાં ભારતમાં પહેલું વહેલું આવું બધું શરૂ થયું, વીજળીના તાર, આગગાડી. આ ટ્રેન જે અત્યારે ચાલે છે, એ વખતે જે કોલસાથી ચાલતી આગગાડી, આ બધું જ્યારે ભારતમાં નહોતું, ત્યારે કોઈ એવી વાત કરે કે એક દિવસમાં 200-250 ગાંવની મુસાફરી કરી શકાય, પાઘડીમાં 1000 ગાંવ સુધી સંદેશાઓ પહોંચાડી શકાય, એવી યુક્તિ માણસ કરી શકે છે, આવી ટેકનિક ટેકનોલોજી આવી શકે છે, એમ કોઈ વાત કરે તો કોઈ માને નહીં. બોલો, માને? અરે દેશી ભાભા તો હું કે આ બધી પૈસા ખાઈ જવાની વાત્યું છે. હવે જવા દો ને, કોકને પૈસા ખાવા હોય એટલે આવી મોટી મોટી વાત્યું કરે. પણ આચાર્ય વિહારીલાલજી મહારાજ શું કહે છે, પણ તે વાત આજ આપણે નજરે જોઈએ છીએ. જોયો, તે દિવસે તાર શરૂ થયા, ટ્રેન શરૂ થઈ, આવું બધું બન્યું હતું ભારતમાં પહેલું વહેલું. તો પરમેશ્વર અદ્ભુત ચરિત્ર કરે એમાં હું આશ્ચર્ય. એણે બનાવેલા માણસોમાં મારો વાલો આવી કળા મૂકે છે, આવી બુદ્ધિ આપે છે, તો કમાલ સર્જી દે છે. હે, તો જેણે આવા કરોડો બ્રહ્માંડ બનાવ્યા, એ પ્રભુ પોતે આ લોકમાં આવ્યા, અને સ્વામિનારાયણ સર્વોપરી પરમાત્મા આવો પ્રતાપ જણાવે, એમાં તો કહેવો જ શું. માટે એવા પવિત્ર આત્માવાળાએ વિચાર કરવો કે સ્વામિનારાયણમાં કેવું સામર્થ્ય હતું. હા, સામર્થ્ય પણ બે પ્રકારનું છે, એક માયિક સામર્થ્ય અને બીજું ઈશ્વરી દિવ્ય સામર્થ્ય. માયિક સામર્થ્યથી અગાઉ વર્ણન કર્યું એવું આ લોકના બધા કામ થાય, શરીરનું બળ, ધનનું બળ, ચતુરાઈ, કળા, કુશળતા, આ પૃથ્વી પર રાજ્ય મેળવવું, સત્તા મેળવવી, સફળતા મેળવવી, આવી બધી ચતુરાઈ, ચમત્કારી કારીગરી કરવી, આ બધું માયિક સામર્થ્ય છે. પણ લાખો લોકોના મન પોતાને વશ કરી લેવા, એ તો ઈશ્વરી પરમેશ્વરી દિવ્ય સામર્થ્યથી જ થાય. એ એમ થાય,
ગમે એવો મોટો રાજા હોય ને એને એની રાણી કે એના કુંવર કે એના સેવકો વશ નથી, એટલે તો કોક કોક વખત રાજાને પણ એ લોકો દગો કરીને માની નાખે. થાય છે કે નહીં આવું? ત્યારે જે પ્રભુ લાખો આત્માઓના મન વશ કરી લે, અખંડ એ પ્રભુમય કરી મૂકે, આ તો કેવડું મોટું સામર્થ્ય. માણસ પોતાના મનને પણ વશ કરી શકતો નથી, તેથી તેનું મન તેને અવળે રસ્તે ખેંચી જાય છે. અરે ચોરી, વ્યભિચાર વગેરે નઠારા કામ કરાવીને કાં કેદમાં નાખે છે અને કાં આબરૂ ખોવરાવે છે. આવું મન કરે છે કે નહીં? આપણે ઘણું નથી કરવું હોતું તો આ એવું કેટલી વાર થાય છે કે આપણી આબરૂના લીરે લીરા થઈ જાય, પછી આપણે કહે યાર મારું મન કાબુ ન રહ્યું. હવે જે પ્રભુ લાખોના મન વશ કરે તો એનું સામર્થ્ય કેવું કહેવાય? અંગ્રેજ સરકાર હજારો રૂપિયાના પગાર આપે છે તો પણ જો તે એવું કહે કે હું પરમેશ્વર છું અને મારા નામની તમે બધા માળા ફેરવો, તો તે વાત કોઈનું મન કબૂલ કરે નહીં. બોલો, કરે? સ્વામિનારાયણ ભગવાને એવા મોટા મોટા કામ કર્યા છે કે તે પ્રત્યેક કામ કરતા બીજાને તો તરી તરી વરો એક કામ પૂરા કરવા લાગે, એટલા કામ તરી વરોમાં સ્વામિનારાયણ ભગવાને કેટલાય અને કેવા મોટા કરી મૂક્યા. જો અને પોતે સ્વરાષ્ટ્રમાં આવ્યા ત્યારે એકલા હતા, લોજ આવ્યા ત્યારે કેટલા હતા? એકલા હતા, કોપીન અને તુંબડી ભર હતા. પણ લાખો રૂપિયાના મોટા મોટા મંદિરો કર્યા, હજારો રૂપિયા ખર્ચીને મોટા મોટા યજ્ઞો કર્યા. અરે તેમની હયાતીમાં સંસ્કૃત અને પ્રાકૃત એટલે કે સંસ્કૃત સિવાયની ઇતર લૌકિક ભાષામાં એટલા બધા ગ્રંથ રચાયા છે કે જો એક એક અધ્યાયની કથા રોજ વંચાય તો તરી વર્ષે પૂરા વંચાય રહે નહીં. આવું તો તેદી કહેતા હા વિહારી લાલજી મહારાજ. ત્યાર પછી જે ગ્રંથો ઉમેરાણા એની તો વાત જવા દો. અને જ્યારે તેઓ અંતર્ધાન થયા ત્યારે આશરે 2000 તો સાધુ હતા, વળી લાખો ગ્રહસ્થ હરિભક્તો તેમને સાક્ષાત પરમેશ્વર માનીને ભજતા. તેમાં કેટલાક વણિક, પારસી, ખોજા, મુસ્લિમ, દરબાર અને બ્રાહ્મણો પણ અનેક હતા. અને એ પણ ભલા ભોળા ગામડાના માણસોને શિષ્યો કર્યા હતા એમ નહીં, વડોદરાના શોભારામ શાસ્ત્રી, ત્રંબકનાથ શાસ્ત્રી, રાજવૈદ રામચંદ્ર, હરિશ્ચંદ્ર, આવા બધા, આમોદના ભટ્ટ, દીનાનાથ, લક્ષ્મીનાથ, શિયાણીના શિવરામ ભટ્ટ જેવા મોટા મોટા વિદ્વાનોના અંતઃકરણમાં પોતાનું પરમેશ્વરપણું મનાવ્યું હતું. માણસોના મન ઉપર એટલી બધી સત્તા ચલાવવી તે પરમેશ્વર વિના બીજાથી બની શકે નહીં. અરે જો ને જીવુભાઈ, લાડુભાઈ, રાજભાઈ આદિક રાજાની કુંવરીઓ તથા બીજી કેટલીક બાઈઓ સ્વામિનારાયણના ઉપદેશથી 15-15 વર્ષની ઉંમરમાં સંસાર સુખ હરામ જેવું કરીને મોટા યોગીની પેઠે વર્તતી હતી, તે શું સ્વામિનારાયણનું થોડું ઐશ્વર્ય કહેવાય? આપણે આપણા એક દીકરાને દીકરીને હગા હાઈને 100% આવું કરાવવાનો પ્રયાસ કરીએ એટલે ખબર પડશે કે ખરેખર આ કેટલું અઘરું છે. હે, આપણે નક્કી કરીએ કે જેટલા મારા કહેવાય છે ને એને બધાને જીવબા, મોટીબા, લાડુબા જેવા, દાદા ખાચર જેવા, ગોરધમના પર્વતભાઈ જેવા બનાવી દેવા છે. આપણે ખબર પડશે કે આપણે પોતાના ફાંફા છે એમાં એને કરવાની તો વાત જ ક્યાં રહી ભાઈ. હે, આપણા પેટના જાયા હોય, આપણે પાળી પોષીને ઉછેરીને મોટા કર્યા હોય તોય આપણને રિઝલ્ટ ન મળે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને તો બાપ લાખો આવા હરિભક્તો એકાંતિક બનાવ્યા. કેવડી મોટી વાત! તે દિવસે આચાર્ય વિહારી લાલજી મહારાજ આવું લખ્યું, એ સ્વામિનારાયણને અંતર્ધાન થયા ને 60 વર્ષ થઈ ગયા તો પણ હજી કોઈ કોઈ ઠેકાણે એવા ચમત્કાર જોવામાં આવે છે કે જ્યારે કોઈ સત્સંગી દેહ મૂકે છે ને ત્યારે તેમને સ્વામિનારાયણ પ્રભુ પોતે તેડવા આવે છે. મરણ પથારીએ હૂતેલો માણસ એવું બોલે છે, જુઓ મને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે. વળી કોઈ વખતે તો તેના પાડોશી સત્સંગી ન હોય તેમને પણ સ્વામિનારાયણ ભગવાનના અને એમના સાધુના દર્શન થાય છે, તે શું નાની અને સામાન્ય વાત ગણાય? આવું બધું વાલા ભક્તો આપણા વડવાઓ લખી ગયા છે. આ બધું સાંભળીને આપણે ભગવાન સ્વામિનારાયણનો મહિમા વધારવાનો છે, દિવ્ય ભાવ વધારવાનો છે, અલગ મલગ માટે નથી.
જેના ભાગ ખુલ્યા હોય, જેના ઉપર પ્રભુની કૃપા હોય, જેણે કંઈક સત્કર્મ કર્યા હોય, એને બધાને આ વાત મનાશે અને એના ભાગમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય, ભજન, ભક્તિ, આશરો આવશે. આપણે એ વાતને મજબૂત કરવાની છે. હે દાદા ખાચર, હવે હું શ્રી હરિના અન્ય ઐશ્વર્ય પરચા કહું છું, તેને તમે સાંભળો. સોરઠમાં એક માણાવદર નામનું શહેર શોભે છે. પર્વતભાઈનો પરચો આવે છે. આમ તો પર્વતભાઈ અત્યારે હાલમાં અગતરાયના ગણાય છે, પણ તે વખતે તેઓ માણાવદરમાંય રહેતા, અગતરાયમાંય રહેતા. જ્યાં જ્યાં એમને ખેતીનું કામકાજની જરૂર પડે ત્યાં અલગ અલગ જગ્યાએ અવારનવાર તેઓ રહેતા. એ માણાવદરમાં કણબી જ્ઞાતિના પર્વતભાઈ નામે એક હરિભક્ત રહે છે. તેઓ અગતરાય ગામમાં પણ રહે છે. તે પર્વતભાઈ શ્રીહરિના અનન્ય સત્સંગી છે. મુકુંદાનંદ બ્રહ્મચારી દાદા ખાચરને વાત કરે છે કે દાદા ખાચર, એ માણાવદરમાં પર્વતભાઈ રહેતા, સ્વામિનારાયણ ભગવાનના અનન્ય સત્સંગી હતા. પહેલાં તે સદગુરુ વર્ય શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને તેમની ભક્તિમાં પરમ કુશળ હતા. પણ પછી તેમણે શ્રી સહજાનંદ સ્વામી મહારાજનો અનન્ય આશરો લીધો. કેવો આશરો? અનન્ય, કોઈનો ફેરવો ફરે નહીં, મનમાં પણ બીજો ભાવ ઉઠે નહીં એવો. અને પછી જ્યારે એમને સ્વામિનારાયણ ભગવાનનો આવો પ્રતાપ અનુભવાયો તો એ કેવા બની ગયા, સાંભળો. પ્રભુ કો પાઈ પ્રતાપ સમાધિ નિષ્ઠ હિ શોભયે. જ્યારે એમણે પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ અનુભવ્યો, એ પોતે સમાધિ નિષ્ઠ બની ગયા. અને અક્ષર આદિક ધામ કુ અવલોકત હે આપ, પોતે અક્ષર વગેરે કોઈ પણ ધામ જોવા ઈચ્છે એને સાક્ષાત જોઈ શકે એવા બની ગયા. આ પર્વતભાઈ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજીને અંતરના અનુરાગથી ભજતા હતા. કેવા અનુરાગથી? અંતરના અનુરાગથી. એક તો અનુરાગ જ એને કહેવાય કે જે સતત અને સતત વધતી પરંપરામાં ચાલતો રહે, અને એ પણ અંદરનો, કોઈ બાહ્ય પ્રલોભનનો નહીં. આવા અંદરના અનુરાગથી સ્વામિનારાયણ ભગવાનને ભજતા. એક સમયે તેના ઉરમાં એવો વિચાર આવ્યો કે મારા પ્રભુએ પૂર્વે નરસિંહ સ્વરૂપ ધાર્યું હતું. મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સર્વે અવતારોના અવતારી છે, તો એક અવતાર નરસિંહ ભગવાનનો પણ છે. તો એનો મતલબ એ કે આ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણે એકવાર નરસિંહ સ્વરૂપ ધાર્યું હતું. તે સ્વરૂપ હું ક્યારે દેખીશ? એના દર્શન મેં કોઈ દી કર્યા નથી. અત્યારે તેના દર્શન કરવાની ઈચ્છા થાય છે. આવો અંતરમાં વિચાર ચાલતો હતો અને તેઓ ખેતીકામ માટે ખેતરે ગયા. હવે એમની સ્થિતિ તો એવી છે જ કે જે જોવાની ઈચ્છા કરે એ સાક્ષાત દેખાય એવી ભગવાનની કૃપાથી અને દિવ્ય દ્રષ્ટિ સિદ્ધિ તો મળી જ ગઈ છે. ખેતરે ગયા, ત્યાં તેમણે પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કર્યું. એ જ સમયે તેમને કોટી કોટી સૂર્ય સમાન તેજ દેખાવા લાગ્યું. તે તેજને તેઓ નિહાળી રહ્યા હતા ત્યારે તેમણે 24 અવતારોને દેખ્યા. એક જોવાનો વિચાર કરતા હતા અને કેટલા અવતાર દેખાણા? 24 અવતાર સ્વરૂપોના દર્શન થયા. તેમાં સૌ પ્રથમ તેમણે આદિવારા સ્વરૂપ દેખ્યું, પછી સંકાદિકનું સ્વરૂપ ઉત્સાહ સહિત અવલોક્યું, ત્યારબાદ યજ્ઞપુરુષ, નરનારાયણ, કપિલદેવ અને સુંદર દત્તાત્રેય પ્રભુના સ્વરૂપો પણ દેખ્યા. તેવી જ રીતે ઋષભદેવ, ધ્રુવને વરદાન દેનાર હરિ, પૃથુરાજા, હયગ્રીવ, કચ્છ, મત્સ, નરસિંહ, વામન અને ગજને મગરથી છોડાવનાર હરિ અવતારના સ્વરૂપો પણ દેખ્યા. તેમજ હંસ, મનુ, ધન્વંતરી, પરશુરામ, રામ, વ્યાસ, કૃષ્ણ, બુદ્ધ અને હજી ભવિષ્યમાં થનાર કલ્કી, આમ 24 અવતારોના સ્વરૂપ તે પર્વતભાઈએ પોતે પોતાની આંખે નિહાળ્યા. પછી તે 24 રૂપ સર્વાવતારી, સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ, સર્વાંતર્યામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનનું આવું અજોડ ઐશ્વર્ય નિહાળીને પર્વતભાઈને પ્રગટ પરમાત્મામાં પ્રગાઢ પ્રેમ વધી ગયો. કેવો પ્રેમ? પ્રગાઢ પ્રેમ વધી ગયો. જો ભાઈ, આપણને પણ પ્રભુ કોઈક દિવસ કૃપા કરીને કોઈ સારો અનુભવ આપે, કોઈ પ્રતાપ જણાવે, આપણી કેપેસિટી કરતાં કોઈ મોટી સફળતા આપે, આવો કોઈ પણ એમના પરચાનો અનુભવ થાય, તો હવે પ્રેમ તો વધે પણ એનું પરિણામ શું આવવું જોઈએ પર્વતભાઈના જીવનમાંથી શીખવા જેવું છે, સાંભળો. પછી તો તેમણે એકમાત્ર
ધર્મપુત્ર શ્રી હરિની મૂર્તિ જ અખંડ પોતાના અંતરમાં ધારી રાખી હવે બીજો કોઈ સંકલ્પ કદી કરે જ નહીં. આવું થઈ ગયું લ્યો. અને આપણને જો ભગવાને પરચો પૂરીને કંઈક સફળતા આપી હોય ને, આપણી ઈચ્છા પૂરી કરી હોય ને, તો આપણને હવે ત્રણ ગણા સંકલ્પો વધીએ. હો, હવે આ થઈ જાય તો સારું, હવે આ મળી જાય તો સારું. એકવાર સફળ થયા તો પછી ત્રણ સફળતા લેવાનું આપણે આવા મનવાળા છીએ. પરોજભાઈને એકવાર એની ઈચ્છા પ્રભુએ પૂરી કરી દીધી તો એવો પ્રેમ થયો, એવો પ્રેમ થયો, હવે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ સિવાય કાંઈ ઈચ્છે જ નહીં. આવી રીતે પરમ ભક્તરાજ શ્રી પરોજભાઈએ અનુભવેલ શ્રી હરિનું આ પહેલું ઐશ્વર્ય અર્થાત પરચો પ્રથમ વર્ણવ્યો. આવી રીતે આ ગ્રંથમાં પહેલી વાર જે પરચાનું વર્ણન આવ્યું એ આપણે સાંભળ્યું. હવે સાંભળો, હે દાદા ખાચર, હવે હું તમને પ્રગટ પરમાત્માનો બીજો પરચો કહું છું. એક લુહાણા જ્ઞાતિના અને મૂળજી નામના પરમ પ્રખ્યાત ચોર લૂંટારો હતો. સમય જતાં તે શ્રીહરિનો આશ્રિત થયેલો. હવે હું એની વાત કહું છું. હે રાજન, તમે સ્નેહ સહિત સાંભળો, હું હવે શ્રીહરિનો બીજો પરચો કહું છું. સોરઠમાં એક માળિયા નામનું સુંદર ગામ છે, જેને મનસુખભાઈ હાટીના માળિયા કહે છે. કેવું માળિયા? તે ગામમાં મૂળજી લુવાણા રહેતા હતા. તે ચોરી કરવાની બહુ સારી કળા જાણતા, આમાં એની માસ્ટરી. તે ચોરી કરવા માટે અનેક સ્થળોએ ફરતા રહેતા. તેમાં જે મનુષ્ય મળે તેના ધન કપડાં લૂંટી પશુનું પણ અપહરણ કરી લેતા હતા. એક વખત જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન રોકાયા હતા તે સ્થળે તે ચોર ચોરી કરવા માટે આવ્યો. ત્યાં તેણે શ્રીહરિ અને શ્રીહરિ સખાઓના અતિ કિંમતી ઘણા ઉત્તમ અશ્વો જોયા. હા, અને એનું મન મોહી ગયું. વળી ઘણા બધા વસ્ત્ર તથા આભૂષણો જોઈને તે મૂળજીએ તેની ચોરી કરવાનું મનમાં નક્કી કર્યું. પછી રાત્રિ સમયે તે શ્રીહરિના ઉતારા પાસે આવ્યો અને સૌથી પહેલાં ઘોડા ચોરવાની ચિત્તમાં ચાહ ન કરી કે સૌથી પહેલું હું બઠાવવું છે, પહેલામાં પહેલાં ઘોડા, પછી બીજું બધું. બરોબર પ્લાન કરીને જેવા ઘોડા ચોરવા આવ્યો તે સમયે તેણે દરેક ઘોડા પાસે સ્વામિનારાયણ ભગવાનને સાક્ષાત ઉભેલા જોયા. ઘોડે ઘોડે ઘનશ્યામજી, આવો પ્રતાપ જોઈને મૂળજીના અંતરમાં અતિ આશ્ચર્ય ઉપજ્યું. તેથી તે અપાર ગ્લાની પામી દિલગીર થઈને પોતાના સ્થાને પાછો જતો રહ્યો. પછી આખી રાત એને વિચાર આવ્યો, ખરું મારે વપરાશ થઈ ગયો, આ તો કોઈ દિવ્ય પરમેશ્વર પ્રતાપી, મેં એમને માણા માનીને એમની લૂંટ કરવા ગયો, મને કેવડો મોટો અપરાધ થઈ ગયા. તો પ્રભુ સવારે તે પ્રગટ પ્રભુ પાસે આવ્યો અને પ્રણામ કરી પોતાના અપરાધની ક્ષમા માગી. પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પાસે આવી અને શરણે થઈ ગયા. પછી તો તે પ્રભુ પાસેથી વ્રતમાં નિયમ ધારીને શ્રીહરિનો અનન્ય દાસ બની ગયો. કેવો બની ગયો? અને જો જ્યારે ખરેખરો મહિમા સમજાય ત્યારે ખરેખરા દાસ થવાની અંદરથી જ ક્ષમતા આવે છે. જેને જેટલો મહિમા વધે એટલો એનામાં દાસ થવાનો પાવર વધે છે. જો આપણાથી દાસ ન થઈ શકાય તો એનો અર્થ એ કે મહારાજનો, મહારાજના વાલા સંત ભક્તોનો મહિમા ઘટે છે. મહિમા ઘટે ત્યાં સુધી દાસપણું ઘટે. જેમ જેમ મહિમા વધે એમ આપણામાં સરળતા, દાસતા સહજ સ્વાભાવિક નિખરે છે. જો મૂળજીભાઈ લુવાણા ભગવાનના ભગત બન્યા પછી મહિમા સમજાણો તો શું બન્યું? પુરુષોત્તમ કો મહિમા જાની, પુરુષોત્તમ કો મહિમા જાની, અંતર મે અતિ દ્રઢતા આની, અંતર મે અતિ દ્રઢતા આની, પુનિ પુરુષોત્તમ હો કે પ્રતાપે, પુનિ પુરુષોત્તમ હિ કે પ્રતાપે, પુનિ પુરુષોત્તમ હો કે પ્રતાપે, પુનિ પુરુષો મહિમા જાની,
અંતર મેં અતિ દ્રઢતા આની અંતર મેં અતિ દ્રઢતા આની એક જમાનાનો ભરાડી ચોર ડાકુ લૂંટારો જેવો પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાણો અનન્ય દ્રઢતા વાળો દાસ ભક્ત બન્યો અને એટલું નહીં એ પુરુષોત્તમના પ્રતાપે પોતે સમાધિ નિષ્ઠ બની ગયો તે સમાધિમાં મૂળજી ભગત અક્ષરધામ આદિક ભગવાનના ધામ અને ઇન્દ્ર બ્રહ્માદિક દેવોના સ્થાન દેખતા હતા પછી તે મૂળજી ભગત શ્રી હરિના વચને પોતાના ઘરે જઈને સતત શ્રી હરિનું સ્મરણ કરતા હતા એકવાર ભગત થયા પછી તો ભગવાન ભૂલે ને એવી એમને ટેવ પાડી આ કયું વર્ષ ચાલે છે આ વર્ષનું શું નામ છે બાળકો આ વર્ષે આપણે શું અભ્યાસ કરવાનો સ્મરણ કરવાનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે મહારાજ હે નાથ હે વાલા હે મહારાજ હવે આપણે ટેવ પાડવાની છે હવે મૂળજીભાઈ લુવાણા અખંડ ભગવાનનું સ્મરણ કરે એવું એમણે અંગ કેળવી લીધું તે સમય દરમિયાન મૂળજી ભગત જ્યારે સમાધિ કરીને અક્ષરધામમાં જાય ત્યારે વચ્ચે એમને મહાદેવજી અટકાવતા અને દરરોજ બે ઘડી ત્યાં રોકી રાખતા પછી જ્યારે તે મૂળજી ભગત પ્રગટ પરમાત્મા શિહરી પાસે આવ્યા ત્યારે તેણે શિહરીને ચરણે પ્રણામ કરીને વાત કરી કે રસ્તામાં આવીને મને મહાદેવજી રોકે છે મહારાજ હવે મારે શું કરવું પછી શિહરીએ કહ્યું હવે તમે સમાધિ કરી અક્ષરધામમાં જાઓ અને મહાદેવજી રોકે તો રોકાતા નહીં તમારે નહીં રોકાવાનું પછી શિહરીને આજ્ઞા પામીને તરત તે સમાધિ કરીને ગયા આગળ જતા વચમાં ફરીને તે મહાદેવજી આવ્યા અને પછી મહાદેવજી પણ રાજી થયા એમણે કીધું કે કાંઈ વાંધો નહીં જાઓ જાઓ તમે પ્રગટ પરમાત્માના ભગત તમારે અક્ષરધામમાં જવાની ઉતાવળ હોય નીકળો હો મૂળજી ભગત જાઓ નીકળો અને મૂળજી ભગત અક્ષરધામમાં ગયા અને પાછા સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ત્યારે તેણે તે સર્વે વાત શ્રી હરિજી મહારાજને કહી તે ઘટના સાંભળીને સર્વે સંતો ભક્તોના મનમાં અતિ આશ્ચર્ય ઉપજ્યું કેવું આશ્ચર્ય ઉપજ્યું આ બધો પ્રગટ પ્રભુ શ્રીહરિનો જ પ્રૌઢ પ્રતાપ છે એમ સૌએ જાણ્યું વળી આ શ્રીહરિનું અતિ અદ્ભુત ઐશ્વર્ય છે એમ નક્કી કર્યું હે દાદા ખાચર આવા તો સ્વામિનારાયણ ભગવાનના અનેક ઐશ્વર્ય પરચા છે હું મારી આ એક જીભે એને કેવી રીતે કહી શકું એક બે હોય તો પૂરા કરી દઉં આવા શ્રીહરિના ઐશ્વર્ય પરચા સાંભળીને જે સાચા સંત હોય તેને અંતરમાં પરમ સત્ય સમજે છે પણ જે આસુરી વૃત્તિના જીવો હોય તે આવા અનંત પરચા જોવા સાંભળવા અનુભવવા છતાં તેને સત્ય માનતા નથી આ ગ્રંથમાં આવી રીતે આ સ્વામિનારાયણ ભગવાનનો બીજો પરચો પૂરો થયો ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ બરનીરાજ ઉત્તમ રૂપતિ સંવાદે ઐશ્વર્ય પ્રકરણે પર્વતભાઈ હરિ અવતાર દર્શન મૂળજી ભક્ત ઐશ્વર્ય દર્શન નામ 50th અધ્યાય 105મો અધ્યાય પૂરો થયો બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આંખલડી ના તારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા તમે મળ્યા તો સુખ છે દાજુ મારે હૈયે હૈયાનહાર અતિ ફાવી ગયો છું વાલા અતિ ફાવી ગયો છું વાલા મને મળ્યો તમારો પ્યાર રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મને મોટા સંતો આપ્યા મહાભક્તણો નહીં પાર લીધા જન્મ ગણા મેં વાલા લીધા જન્મ ગણા મેં વાલા અદવાળી તમે આવાર રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણાધાર તમે હો તો હરિવર હું છું તમે હો તો હરિવર હું છું તમે આત્મા છો હરિ મારા
તે સંત હરિજન ભાઈઓ તે સબ હે મોકનાદિએ સ્વભાવ અબ ભૂલ ગયે તે સ્વભાવ અબ ભૂલ ગયે તે સજાનંદ સ્વામી મહારાજ જય.